જેની અંદર જો તમે ધોરણ નવથી બારના કોઈ પણ વિદ્યાર્થી છો કોલેજની અંદર અભ્યાસ કરો છો અથવા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો આ વિડીયોની અંદર જે આપણે ટોપિક કવર કરવાના છીએ એ તમને હન્ડ્રેડ પર્સન્ટ ઇમ્પોર્ટન્ટ થશે આજે આપણે વાત કરવાના છીએ એક એવા ઈ ટૂલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ચાલતા એક ઇ ટૂલ વિશે જે તમારા ઘણા બધા ડાઉટ સોલ્વ કરી શકે છે તમે ધોરણ કોઈ પણ ધોરણની અંદર આપણે વાત કરીએ ભણો છો અને તમને અડધી રાતે કોઈ પ્રશ્ન આવે છે તો અડધી રાતે તમે પહેલાં તો હું કહી દઉં આ કોઈ સ્પોન્સર વિડીયો નથી કે કશું મતલબ એવું છે ને કે એડવર્ટીઝમેન્ટ તમે છોડીને જતા રહો તો એકવાર શાંતિથી જોજો હું તમને જે કહેવા માગું છું એ સમજશો તમને ખૂબ જ ઉપયોગી થશે બરાબર તો આપણે વાત કરીશી એક એવા ટૂલ વિશે એઆઈ ટૂલ તમે ચેટ જીપીટીનું નામ સાંભળ્યું છે ઘણા ખરાએ સાંભળ્યું હશે ન સાંભળ્યો તો હું કહી દઉં તો ચેટ જીપીટી એક એઆઈ ટૂલ છે એઆઈ મતલબ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ચાલતું એક ટૂલ છે એક સોફ્ટવેર છે તો એ તમને કોઈ પણ પ્રશ્ન તમે એને પૂછો છો તો એનો તમને જવાબ આપે છે હવે ધારો કે તમને ગણિતની અંદર કોઈ પ્રશ્ન છે વિજ્ઞાનની અંદર છે ઇંગ્લિશની અંદર છે કોઈપણ વિષયની અંદર પ્રશ્ન છે પ્રશ્ન પૂછો જવાબ આપે ધારો કે તમારે કોઈ રિપોર્ટ રાઇટિંગમાં કોઈ લખવું છે કે ઈમેલ રાઇટિંગ છે ગુજરાતીની અંદર તમારે કોઈ અહેવાલ લખવો છે કોઈ પણ પ્રશ્ન તમને આવે અને તમે અડધી રાતે તો સાહેબને પૂછી ના શકો કોઈ પણ એવા ટાઈમે મતલબ કે તમને ડાઉટ આવ્યો તો એ ટાઈમે હવે તમે તમારા ક્લાસ ટીચરને કે ટ્યુશન ટીચરને ક્યારેય પૂછી ના શકો તો એવા ટાઈમે આ તમને ઉપયોગી બને તમારે શું કરવાનું તમારે એક એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરવાની ડાઉનલોડ કર્યા પછી એ પ્રશ્ન છે એને ટાઈપ કરીને પૂછવાનું એ તમને આગળથી આખું સોલ્યુશન આપી દે તો આજે આપણે એજાન્સ વિશે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં આનું નામ જાણી લઈએ તો ચેટ જીપીટીનું નામ છે તમારે ગૂગલ પર જવાનું અથવા ગૂગલ પ્લે સ્ટોર પર જશો એટલે તમને ચેટ જીપીટી એપ લખશો એટલે ચેટ જીપીટીની એપ આવશે એને ડાઉનલોડ કરી લેવાની ડાઉનલોડ કર્યા પછી તમારે એને લોગિન કરવાનું તમારી જીમેલ આઈડીથી એની અંદર લોગિન કરવાનું એના પછી એની અંદર શું શું કરી શકો તમે તો એની અંદર બસ કશું વધારાનું આવશે ને એક તમને ટાઈપ કરવાનું એક ચેકબોક આવશે બરાબર સર્ચ બાર તમે કહો છો ગૂગલની અંદર સર્ચ બાર આવે એવી સર્ચ બાર આવશે એની અંદર તમે વોઇસ કમાન્ડથી પણ મતલબ કે બોલીને કહો કે ભાઈ પ્લાસીન યુદ્ધ વિશે ટૂંકમાં માહિતી આપો તમારે બોલવાનું એટલે તમારો વોઇસ કમાન્ડ સાંભળી અને પ્લાસીના યુદ્ધ વિશે તમને માહિતી આપી દે હવે તમારે કોઈ ડાયજેસ્ટ ફેરવાની ના હોય કોઈ ચોપડીના પેજ છે એ ફેરવવાના ના હોય ધારો કે કોઈ પ્રશ્ન છે અહીંયા મારા આ ચોપડી છે એની અંદર કોઈ પ્રશ્ન મને જળતો નથી હું કેટલા દિવસ મતલબ કેટલો ટાઈમ આપીને આ રીતે ફેદ્યા કરું અને પછી મને પ્રશ્નનો જવાબ મળે પણ એની જગ્યાએ તમે આ એપ્લિકેશનનો યુઝ કરો એટલે તમારો જે બી પ્રશ્ન હોય એને તમારે લખવાનું કે આ પ્રશ્નનો જવાબ મારે જોઈએ છે તો ધારો કે કોઈ પણ પ્રશ્ન છે ધારો કે આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ કે કોઈ કોઈ ઇંગ્લિશ ગ્રામરની અંદર કોઈ પણ તમને ફંક્શનવાળું એક વાક્ય છે એની અંદર કયો ફંક્શન આવે છે એ તમારે લખવાનું છે અને તમને આવડતું નથી તો બસ તમારે વાક્ય લખી અને ખાલી જગ્યા છોડી દેવા ખાલી જગ્યા છોડી દેવાની એટલે ત્યાં તમારી ખાલી જગ્યા ફિલ કરીને તમને જવાબ આપી દેશે કયા આ આવશે બરાબર તો આવું અલગ અલગ ઘણા બધા કામ તમારી માટે કરે છે એના પછી ધારો કે તમને મેથ્સની અંદર કોઈ પ્રોબ્લેમ છે અથવા તમને કેમિસ્ટ્રીની અંદર તમે ધોરણ બારના કેમેસ્ટ્રીની અંદર અગિયાર બાર કેમેસ્ટ્રીની અંદર છો અને અગિયાર બારની અંદર કોઈ પણ કેમેસ્ટ્રીની અંદર તમે પ્રશ્ન પૂછો છે કે લસ એટેલિયરનો ઉષ્માગતિ શાસ્ત્રનો સિદ્ધાંત સમજાવો કે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ કે શૂન્યક્રમનો નિયમ તમને નથી આવડતો હવે તમે તમારી બુકની અંદર ફેંકશો તો તમને ધારો કે તમારી જોડે બુક પણ નથી અથવા તમને એટલી માહિતી ત્યાંથી સારી રીતે સમજણ નથી પડતી તો આવા ટાઈમમાં તમે શું કરશો તો તમારે લખવાનું કે ગુજરાતીમાં જ તમે લખી શકો તમારે ગુજરાતીમાં અહીંયા જુઓ અહીંયા હું સ્ક્રીન પર બતાડું તમારે ચેટ જીપીટીની એપ ખોલવાની અહીંયા જે સર્ચ બાર છે એની અંદર જવાનું અને તમારે શું લખવાનું કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ ક્રમના નિયમ વિશે માહિતી આપો બસ આટલો પ્રશ્ન લખી અને એન્ટર કરવાનું એટલે તમને ગૂગલની જેમ તમને આર્ટિકલ સજેસ્ટ નહીં કરે કે ઘણી બધી લિંકો સજેસ્ટ નહીં કરે ડાયરેક્ટ તમને સીધો સર્ટ જવાબ આવશે હવે એ જવાબ તમે વાંચી અને તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હવે ધારો કે તમારી જોડે કંઈક સ્કૂલમાંથી તમને એક પ્રશ્ન મોકલો છે અથવા કંઈક મોટું આર્ટિકલ જેવો મોકલો છે મોટો પેરાગ્રાફ છે હવે આ પેરેગ્રાફની અંદર આખો વાંચ્યો પણ તમને એટલું બધું યાદ રહ્યું નહીં તો આખો પેરેગ્રાફ તમે યાદ રાખી શકતા નથી ધારો કે એક હજાર વર્ડનો તમને પેરેગ્રાફ આપ્યો છે હવે એક હજાર પેરેગ્રાફ એક હજાર વર્ડનો પેરેગ્રાફ છે એમનો તમે યાદ રાખી શકતા નથી તો તમે શું કરશો તમારે શું કરવાનું એને કોપી કરવાનું ચેટ જીબીટીની એપમાં જવાનું ધારો કે અહીંયા મેં ચેટ જીબીટીની એપ ખોલી છે હવે એપની અંદર જઈ અને તમારે આ પેરેગ્રાફને પેસ્ટ કરી અને કમાન્ડ શું આપવાનું કે સમરાઈઝ ધીસ પેરેગ્રાફ ઇન હન્ડ્રેડ વર્ડ્સ તો તમને સો શબ્દોની અંદર એ હજાર શબ્દોનું આર્ટિકલ છે જે પેરેગ્રાફ છે એને તમને સમજાવી દેશે એના કી પોઈન્ટ્સ તમને યાદ રહી જશે તો આ રીતે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો એટલે દરેક વિદ્યાર્થી માટે આ ચીઆટિપીટીની જે એપ્લિકેશન છે એ બધા માટે ઉપયોગી છે ધારો કે તમે કોઈ કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરો છો તો હવે કોમ્પિટેટિવ એક્ઝામની અંદર કેવું હોય કે તમને એમસીક્યુ ઘણા બધા સોલ્વ કરવાના હોય હવે દરેક એમસીક્યુ તમે તમારી બુક શોધી અને બુકની અંદર શોધા કરો તો ક્યારેય મતલબ ટાઈમ બહુ જતો રહે અને આપણે એક્ઝામિનેશનની કોઈ પણ તૈયારી કરતા હોય એટલે પછી એટલું બધું હાર્ડવર્ક કરવાને જવાય કે ભાઈ એક પ્રશ્ન છે અને કે હું શોધીશ એ જે પેજ ઉપર છે ત્યાં જઈને પછી એને શોધીને પછી જ જવાબ તૈયાર કરીશ તો આટલું બધું બી હાર્ડવર્ક કરવાને જવાય તો આપણે તરત ઇન્સ્ટન્ટ આન્સર આપણે જોઈતું હોય તો શું કરવાનું ચેપ્ટીપીની અંદર જવાનું અને લખવાનું ધારો કે કોઈ પ્રશ્ન છે ધારો કે આ જે ઇન્ડિકા જે મેગેસ્તનીઝ બુક લખી હતી તો એના વિશે છે કે ભાઈ ઇન્ડિગા નામની બુક કોને લખી હતી તો કે મેગેસ્તનીઝ જો તમે કોઈ કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો તમે લખી શકો બરાબર તો આ કે તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો એની અંદર ઇંગ્લિશ ગ્રામર આવે કે હિસ્ટ્રી આવે કે રીઝનિંગ તો એના કોઈ પણ એમસીક્યુ છે તો ફક્ત ત્યાં જઈને પ્રશ્ન લખવાનો તમને જવાબ મળી જશે તમે ધોરણ નવથી બારના પણ ધોરણની અંદર આપણે એકથી બાર લઈ લો એકથી બારના કોઈપણ ધોરણની અંદર છો તો તમને જે પણ પ્રશ્ન નથી આવડતો આ એપ્લિકેશનની અંદર જઈને લખો એટલે તમને જવાબ આપી દે હવે આ રીતે તમારી પ્રોડક્ટિવિટી બી ઇમ્પ્રુવ થાય તમે સારી રીતે સારું એવું કામ બી કરી શકો અને કોઈપણ જગ્યાએ એની ટાઈમ એની વે તમારો જે બી ડાઉટ છે એ તમે ઇન્સ્ટન્ટ સોલ્યુશન મેળવી શકો તો આ દરેક વિદ્યાર્થી માટે આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ ખૂબ જ ઉપયોગી બની શકે છે તો એના વિશે આપણે વિચારવું જોઈએ અને એનો ઉપયોગ કરતાં શીખવું જોઈએ કે આપણે કોઈપણ જગ્યાએ આપણા ડાઉટ છે એને સોલ્વ કરી શકીએ છીએ પછી આ જે ચેટ જીપીટીની એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી એના યુઝ કરવા માટેની હું તમને એક પ્રો ટીપ આપું તો તમારે શું કરવાનું તો ચેટ જીપીટી છે એક ઇ ટૂલ છે મતલબ કે એ શું કમ્પ્યુટરાઈઝ એના પાછળ ટેકનોલોજીથી એને ટ્રેન કરેલું છે તો એની અંદર બધો ડેટા છે એ બધો વિશ્વનો બધો ડેટા જેટલો ગૂગલ ઇન્ટરનેટ સર્ચ ઇન્જિન ઉપર અવેલેબલ છે બધો એક જગ્યાએ ભેગો કરીને એને આપી દીધો છે અને એના અંદરથી શોધી શોધીને તમને જવાબ આપો એટલે સવા જે જવાબ છે બધા એકદમ હાઈ ક્વોલિટી ટોપનો જ હશે પણ હવે તમે એને પ્રશ્ન પૂછો છો તો શું કરવાનું તો કે ચેટ જીપીટીને તમે રોલ આપો મતલબ રોલ શું એક ડાયરેક્ટર છે એક મૂવી બનાવે છે તો મૂવીની અંદર હવે પેલા સ્ટ્રગલ કરવાવાળા ઓડિશન આપવા જાય તો એમને કે ભાઈ તમારી ટેલેન્ટ આવી છે તમારું મતલબ ફિઝિક્સ છે તો તમે એક્શન રોલની અંદર મતલબ કે તમારી ફિઝિક્સ જોતા લાગે છે કે ભાઈ તમે એક્શનના રોલની અંદર ચાલશો મતલબ કે ફાઇટનો રોલ છે મૂવીની અંદર એની અંદર તમે ચાલશો બરાબર તો હું તમને એ રોલ આપું તો એ રીતે શું ચેટ જીપીટીને ભાઈ આપણે રોલ આપવાનો કે ભાઈ તમારે ઇંગ્લિશની અંદર કંઈક ડાઉટ છે તો તમે શું કહેશો કે ચેટ જીપીટી યુ આર માય ઇંગ્લિશ ટીચર હવે તમારે શું કહેવાનું પ્રશ્ન લખો એના પહેલાં લખવાનું કે ચેટ જીપીટી યુ આર માય ઇંગ્લિશ ટીચર હવે મને આ ડાઉટ છે તો એનું સોલ્યુશન આપ તો શું કહે આપણે ધારો કે હવે ધારો કે મને કેમિસ્ટ્રીની અંદર ડાઉટ છે તો હવે હું ચેટ જીપીટીને કહીશ કે ચેટ જીપીટી યુ આર માય કેમેસ્ટ્રી ટીચર આઈ એમ સ્ટડીંગ ઇન ક્લાસ ટ્વેલ્થ હવે ટ્વેલ્થની અંદર ધારો કે મને ડાઉટ છે કે એસેન વન રિએક્શન છે એની અંદર મને સમજણ નથી પડતી તો હું શું લખીશ તો કે ચેટ જીપીટી યુ આર માય ઇંગ્લિશ ટીચર પ્લીઝ ડિસ્ક્રાઈબ એસેન વન રિએક્શન ઇન જે પણ તમારે જેટલા વર્ડની અંદર સમજવી છે એ રીતે લખો કે પછી તમે બાયોલોજીની અંદર તમને એક ડાઉટ છે કે ભાઈ બેવડુ ફલન શું છે એની અંદર મને કંઈક ટપો પડતો નથી તો શું લખીશ ચેટ જી પીટી યુ આર માય બાયોલોજી ટીચર બેવડું ફલન સમજાય બસ એ રીતે તમારે મતલબ કે ઇંગ્લિશની અંદર બી લખી શકો ગુજરાતીની અંદર બી લખી શકો હિન્દીની અંદર બી લખી શકો અથવા વોઇસ ટાઈપ મતલબ કે વોઇસ કમાન્ડથી તમે બોલીને કહો ભાઈ બેવડું ફલન વિશે માહિતી આપો બસ આ રીતે તમે ઉપયોગ કરી શકો છો આ વિડીયોને હું કેઝ્યુઅલ વેની અંદર બનાવું છું એનો મતલબ એ નથી કે આ ઇન્ફોર્મેશન ઉપયોગી નથી આ ઇન્ફોર્મેશન દરેક વિદ્યાર્થીને ખબર હોવી જોઈએ કારણ કે હાલનો આ જમાનો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે અને એની અંદર આવનારા જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડેવલપર જે વિદ્યાર્થીઓ છે એ જ એના વિશે માહિતી નહીં જાણે તો પછી કઈ રીતે ઉપયોગી બનશે તો આપણે બી દરેક વિદ્યાર્થીએ ટેકનિક સાથે સાથે ચાલીએ અને આનો ઉપયોગ કરીએ તો દરેકને ઉપયોગી બની શકે અને ભાઈ ધારો કે બોર્ડની પરીક્ષા આવે છે તો બોર્ડની પરીક્ષા માટે પછી આપણે પરીક્ષા હોય અને પછી પેજ ફેદી ફેદી પ્રશ્નોના જવાબ ખોળતા હોય એના કરતાં આપણી જોડે ફોન છે તો ફોનનો સદુપયોગ કરીએ આપણી જોડે ફોન છે તો પ્રશ્ન ડાયરેક્ટ ચેટ ચીપીટીને પૂછીને તરત ઇન્સ્ટન્ટ આન્સર મેળવીએ સમરાઇઝેશન માટે ઉપયોગ કરીએ કે તમારે કોઈ પણ પ્રશ્ન છે તમને લોંગ પ્રશ્ન યાદ નથી રહેતો હવે સમરાઈઝ કરો તો તમે ચેટ ને કહો તો તમે સમરાઈઝ કરીને આપે તો તમે સરળતાથી યાદ રાખી શકો પછી એને કહો તો એના અંદરથી તમને કી પોઇન્ટ કાઢીને બી આપે કે આ પ્રશ્નને યાદ નથી રહેતો તો આ યાદ રાખવા માટે કંઈક અમુક કી પોઈન્ટ કે મતલબ કે અમુક એની અંદરથી કીવર્ડ્સ આપ કલેક્ટ કરીને તો ચેટ તમને એ રીતે બી આપે તો તમે આ ચેટ જીપીટીની એપ્લિકેશનને એકવાર ડાઉનલોડ કરજો અને યુઝ કરજો દરેક વિદ્યાર્થી બરાબર વિદ્યાર્થી હોય વાલી હોય હવે ધારો કે કોઈ એક વર્કિંગ પ્રોફેશનલ છે તો એને ઇમેલ્સ લખવાના આવતા હશે તો ઇમેલ્સ લખવાના હોય તો ઈમેલ્સ વિશે એટલી બધી માહિતી આપણને હોય નહીં ખબર ધારો કે કોઈ કોલેજનો વિદ્યાર્થી છે આપણે ઉદાહરણ તરીકે લઈએ એક કોલેજની અંદર વિદ્યાર્થી છે એને ઇન્ટર્નશીપ માટે એપ્લાય કરવું છે ઇન્ફોસિસની અંદર બરાબર ઇન્ફોસિસની અંદર એપ્લાય કરવું છે આઈટી એન્જિનિયરિંગ કરે છે તો હવે એને શું મતલબ કે એટલી બધી માહિતી નહીં હોય કે ઈમેલ કઈ રીતે પ્રોફેશનલ ઈમેલ લખવું કોઈ કંપનીની અંદર ઇન્ટર્નશીપ માટે તો હવે તમે ચેટ જીપીટીને કહેશો કે મારે ઇન્ફોસિસની અંદર આ એક્સ પોસ્ટ માટે હું આટલું ભણેલો છું મારી આ છે ક્વોલિફિકેશન છે આ મારી હોબીઝ છે આ ઇન્ટરેસ્ટ છે અને આ મારી લાયકાત છે અને મારે અહીંયા ઇન્ફોસિસની અંદર ઇન્ટર્નશિપ માટે એપ્લાય કરવું છે અને આના માટે મારે ઇન્ફોસિસના મતલબ કે એચઆર છે એમને ઈમેલ લખવો છે તો હું આ રીતે લખીશ તો ચેટ જીબીટી સરસ મજાનો ઈમેલ તમને લખીને આપશે અને આ રીતે તમે ઉપયોગ કરી શકો છો પછી કોઈ પણ આર્ટિકલ લખવો છે કે પછી કોઈ પણ તમારે આ તો બધા એક સામાન્ય ઉપયોગ થઈ ગયા પણ તમે એનો ઉપયોગ કરીને કોડ કોડિંગ કરી શકો બરાબર ધારો કે હવે તમારે કોડિંગની અંદર કોઈ લેઆઉટ બનાવવું છે કોઈ વેબસાઇટ માટે તો એની ફ્રન્ટ એન્ડ માટે કે એની યુએન માટે તમારે કોઈ પણ જોઈએ છે કે આ રીતે એની વેબસાઇટ બનાવીશું તો એના માટેનો મને એસટીએમએલનો કોડ લખીને આપો તો તમે શું કહો કે તો મારા એક પોર્ટફોલિયો વેબસાઇટ બનાવી છે હું ધારો કે એક સિવિલ એન્જિનિયર છું તો એ ચેટ જીપીટી આઈ એમ अ સિવિલ એન્જિનિયર આઈ વોન્ટ ટુ મેક અ પોર્ટ ફોલિયો વેબસાઇટ પ્લીઝ રાઇટ કોડ ફોર મી ધારો કે કઈ લેંગ્વેજની અંદર તો કે એસટીએમએલને સીએસએસને જાવા સ્ક્રીપ્ટનો ઉપયોગ કરી અને તમને ચેટ જીપીટી ત્રણ કોડ આપશે અલગ અલગ તો એ ત્રણેય કોડની અંદર તમે કોડ વ્યુઅરની અંદર જશો તમારા વીએસ કોડની અંદર તમે જેને પેસ્ટ કરશો એટલે તમને સંપૂર્ણ યુઆઈ તમને બનાવીને આપશે હવે એની અંદર તમે થોડા ચેન્જીસ કરીને તમારી વેબસાઇટને સારી એવી બનાવી શકો તો આ તમારા માટે ખૂબ જ ઉપયોગી બની જાય કે તમે એ બહુ કોડિંગ કરીને કેટલા મોટા મોટા કામ તમારે કરવાના હશે એની અંદર કેટલો ટાઈમ જતો રહે કોડ ટાઈપ કરવાની અંદર પણ ચેટજીપીટી તમને એના ટોપ નોચ જે સોર્સીસ છે ટોપ નોચ એની પાછળ બેકગ્રાઉન્ડ ડેટા છે એના અંદરથી સિલેક્ટ કરીને સારું એવું તમને કામ કરીને આપે તો દરેક વિદ્યાર્થી જે કોલેજની અંદર છે અને ખાસ કરીને ટેકનિકલ બ્રાન્ચની અંદર છે એન્જિનિયરિંગની અંદર છે તો એમને તો આ જે ચેટજીપીટી છે દરેક વિશે માહિતી હશે કોલેજના વિદ્યાર્થીઓને માહિતી હશે જ પણ ના હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો જે વિદ્યાર્થીઓ સ્કૂલની અંદર છે અને કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તો એ એ પણ ખાસ આનો ઉપયોગ કરી શકે છે તો આ રીતે તમે ચેટ જીબીટીનો ઉપયોગ કરી શકો છો આ વિડીયો તમારા દરેક વિદ્યાર્થીને શેર કરજો તમારા વિદ્યાર્થીઓ ફ્રેન્ડ કોઈ પણ હોય એમને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો ગુજરાતની અંદર ખૂબ જ ઓછી ચેનલ બનાવતી હોય છે તો આવા વિડીયો હું લઈને આવતો રહું છું તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ વંદે માતરમ